મહીસાગર જિલ્લામાં દિવાળીના પાવન અવસરે વર્ષો જૂની પરંપરાને કાયમ રાખતા લુણાવાડા શહેરમાં વિવિધ વિસ્તારોમાં મેરાયું કાઢવામાં આવ્યું હતું, જેમાં યુવાનો, વડીલો, બાળકો અને દીકરીઓ અલગ અલગ વાક્ય બોલતા બોલતા હાથમાં મેરાયું લઈને નીકળ્યા હતા. મેરૈયા સાથે અનેક દંતકથાઓ પણ જોડાયેલી છે. ઘરમાંથી અનિષ્ટ તત્વો અને અંધારું દૂર થાય તે માટે દિવાળીના દિવસે વરખડીના વૃક્ષની ત્રણ પાંખિયાવાળી ડાળીઓ લાવી મહિલાઓ તેની ઉપર કપડાની કે રૂની દિવેટ બનાવી માટીનો લેપ કરી મેરૈયું બનાવી મેરૈયું તૈયાર કરી દિવાળીની રાત્રે પ્રજ્વલિત કરી ઘરમાં ફેરવીને મહોલ્લાની બહાર મૂકવામાં આવે છે. ત્યારબાદ અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ વાક્યો બોલતા બોલતા આ મેરૈયા કાઢવામાં આવે છે. ત્યારે વર્ષો જૂની આ પરંપરા આજે પણ જળવાયેલી જોવા મળી હતી. લોકોએ આનંદ ઉલ્લાસભેર દિવાળીના પાવન પ્રસંગે મેરૈયા કાઢીને પર્વની ઉજવણી કરી હતી. વર્તમાન સમયમાં તહેવારોમાં રીતરિવાજ યથાવત રહ્યા છે, પણ તેમાં બદલાતા સમય પ્રમાણે બદલાવ આવ્યો છે. દિવાળીના દિવસે અગાઉ વરખડીના વૃક્ષની ડાળીઓને ઘરે લાવી મેર મેરૈયા તૈયાર કરવામાં આવતા હતા, પરંતુ હવે આ મેર મેરૈયા બજારમાં તૈયાર મળતા થઈ ગયા છે. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.